વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 તત્વોનું આવર્તીય વર્ગીકરણ. હવે તત્વોનું આવર્તીય વર્ગીકરણ એટલે શું? અહીંયા પહેલાંના જમાનામાં જે તત્વો શોધાયેલા હતા, પહેલી કોઈ ગોઠવણી નથી થયેલી, કોઈ પણ વસ્તુઓનો સમૂહ આડેધડ એક જગ્યાએ પડેલો હોય તો એ વસ્તુ શોધવી મુશ્કેલ પડે, એટલે એ વસ્તુઓના એના ગુણધર્મોને આધારે આપણે જુદા જુદા ભાગમાં વહેંચીએ છીએ, એને આપણે વર્ગીકરણ કહીએ છીએ. વિદ્યાર્થીઓ, જો તમે તમારા જે પુસ્તકો છે એ કોઈ જગ્યાએ કબાટમાં મૂક્યા હોય ને તો આપણે એની ગોઠવણી કરીએ છીએ કે એક જગ્યાએ પુસ્તકો, એક જગ્યાએ નોટબુકો, એક જગ્યાએ સ્વાધ્યાયો અથવા ગાઈડો, આ રીતે અલગ અલગ ભાગ વહેંચીએ છીએ. કેમ કે જરૂરિયાતના સમયે શોધવામાં એક જ ભાગ શોધવો પડે, બાકીના પેલામાં બધી ચોપડીઓ શોધવી પડે. એવી રીતે આપણા ઘરની અંદર પણ જુદા ભાગ પાડેલા છે, રસોડું છે, બેઠક રૂમ છે, એ રીતે અહીંયા તત્વોને પણ એના ગુણધર્મનો અભ્યાસ કરવા માટે અસ્તવ્યસ્તમાંથી વ્યવસ્થિત કરવા પડે, અને વ્યવસ્થિત કરો એના સમાન ગુણધર્મોને આધારે એક ચોક્કસ સમૂહમાં એક ચોક્કસ જગ્યાએ ગોઠવીએ, એ ગોઠવણીને વર્ગીકરણ કહેવાય. તો આપણે સમાન ગુણધર્મોને આધારે તત્વોને જુદા જુદા જૂથ બનાવવામાં આવે અને એને આપણે વર્ગીકરણ કહીશું. આ બધા વૈજ્ઞાનિકો તત્વોને ગોઠવવા માટેનો પ્રયત્ન કરતા હતા, એમાં સૌ પ્રથમ ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો. ડોબ્રેનરે એવું કહ્યું કે તત્વોને ત્રણ ત્રણના જૂથમાં વહેંચાય નહીં, ત્રણ ત્રણના જૂથનું એને ત્રિપુટી નામ આપ્યું. એમાં એવું કહ્યું કે એને ત્રણ તત્વો જે હતા એને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. દાખલા તરીકે એને લઈ દીધા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક. તો એને ચડતા ક્રમમાં ગોઠવ્યો, પહેલાં નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક. અને એમાં એવું કહ્યું એને કે પહેલું તત્વ અને છેલ્લું તત્વ એનો પરમાણુ દળનો સરેરાશ વચ્ચેના તત્વ જેટલો હોય છે. એટલે અહીંયા 14 નાઇટ્રોજનનો પરમાણુ દળ, 14 ફોસ્ફરસનો 31, આર્સેનિકનું 74.9. તો 14 અને 74 એટલે 28 થાય, એની એવરેજ લગભગ 31 વચ્ચેનું થાય એમ. અહીંયા રીતે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો કેલ્શિયમ અને બેરિયમનો પરમાણુ દળનો સરેરાશ સ્ટ્રોન્શિયમ જેટલો થાય, એ 170 થાય પહેલાનું છેલ્લા સરવાળો. અહીંને સરેરાશ કરીએ તો લગભગ 87 સમથિંગ થઈ જાય. અહીંયા ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, ક્લોરિન અને બ્રોમિન આયોડિન એનો સરવાળો 162 થાય, એના 88 થાય. અહીંયા 88.9 એટલે 80 જેવો છે. એટલે અહીંયા એવું કીધું કે પરમાણુ દળના ચડતા ક્રમો ગોઠવીએ તો પ્રથમ અને છેલ્લા તત્વના પરમાણુ દળ એનો સરેરાશ મધ્યમ જેટલો હોય છે. પણ આ જ્યારે ત્રણ તત્વો શોધાયેલા હતા સરખા ત્યારે, પણ એમાં ચોથું તત્વ વધારે શોધાય એટલે આના જે સમૂહની શક્યતા બની, ત્રિપુટીનો નિયમ એ વખતે અનુકૂળ ના આવ્યો. દાખલા તરીકે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, આગળ મેગ્નેશિયમ હતું, અહીંયા ક્લોરિન, આગળ ફ્લોરિન શોધાય, અહીંયા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટિન આગળ શોધાયા, ત્યારે સમૂહની શક્યતા બની એટલે ત્રિપુટીનો નિયમ. એ વખતે ઓછા તત્વો હતા એટલે બરાબર હતું, પણ તત્વો વધારે શોધાયા પછી નિયમ નિષ્ફળ નીવડ્યું. પછી ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આવ્યો. સંગીતના 7 સૂર છે, સારે ગમ પદ નિશા, સારે ગમ પદ નિશા. કેમ? કારણ કે 7 અક્ષરો બોલીએ, સારે ગમ પદ ની પછી સા ફરીથી, એટલે અહીંયા 7 અક્ષરો પછી ફરીથી એના એ અક્ષરો રિપીટ થાય. એવી રીતે અહીંયા ન્યુલેન્ડે એવું કહ્યું કે તત્વોને ગોઠવણી આપે અને 7 તત્વો પછી 8મા તત્વના ગુણધર્મો 7માના જે પહેલાના જેવા જ આવે, અને એ ગુણધર્મનું પુનરાવર્તન થાય એવું કહ્યું એને કે સા રે ગ મ પ ધ ની, એટલે કે પહેલું તત્વ એને હાઇડ્રોજન ગોઠવ્યું, બીજું લિથિયમ, ત્રીજું બેરિલિયમ, ચોથું બોરોન, પાંચમું કાર્બન, છઠ્ઠું નાઇટ્રોજન, 7મું ઓક્સિજન, પછી 8મું ફ્લોરિન આવ્યું. તો પાછા હાઇડ્રોજનના જેવા જ ગુણધર્મો હતા, પછી સોડિયમ, લિથિયમના જેવા, બેરિયમ, મેગ્નેશિયમના જેવા, પછી એ
એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર આવી રીતે ગોઠવાય અને એને અષ્ટકનો નિયમ મેં કહ્યો બરાબર. પણ આ જે યુલેનનો અષ્ટકનો નિયમ હતો એ ખોટો પડે. કેમ ખોટો પડે? નું કારણ, કારણ કે આ શરૂઆતમાં કેલ્શિયમ સુધીના તત્વો હતા એમાં લાગુ પડતો બરાબર, પણ અમુક તત્વો નવા શોધાયા એટલે આ જે ત્રિપુટીનો નિયમ હતો એ જે ત્રિપુટી કહેવાય અષ્ટકનો નિયમ એ નકામો પડ્યો. હવે ત્યાર પછી મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું અને એના માટે એને જે નિયમ લીધો એને એવો નિયમ લીધો કે તત્વોના ગુણધર્મો પરમાણુ ભારની આવર્તનીય વિધેય છે. તત્વોના ગુણધર્મો પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે. એટલે એમાં એવું થાય કે આવર્તનીય એટલે શું? તો આવર્ત ઘટના કોને કહેવાય? તો જે ઘટનાનું વારંવાર પુનરાવર્તન થાય એને આવર્ત ઘટના કહેવાય. હવે આવર્તનીય વિધેય એટલે વિધેય એટલે સંબંધિત પ્રકારનું, જેમ જેમ તત્વના ગુણધર્મો વધતા જાય અને પછી પાછા એના એ ગુણધર્મ તત્વના પરમાણુ દ્વારા વધતા જાય એમ એના એકના એક ગુણધર્મનું ફરીથી પાછું પુનરાવર્તન થાય એવું એને કહ્યું. એને બે વસ્તુને ધ્યાનમાં રાખી મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું એ વખત બે વસ્તુને ધ્યાનમાં રાખી કે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને બીજી વસ્તુ એને ધ્યાન રાખી કે સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા, એક જ સ્તંભમાં ગોઠવ્યા. એ વખતે 63 તત્વો શોધાયેલા હતા. હવે એને એની થોડીક અમુક જે ગોઠવણી કરી એ મોટે ભાગે અંશે સાચી હતી. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટક શોધાય એમાં પણ એ આપણને મદદરૂપ બન્યું એ શોધવા માટે. હવે અહીંયા અમુક વખતે એને એવું થયું કે અમુક તત્વો જે છે નિકલ, ક્રોમ, કોબાલ્ટ એ તત્વોને ઓછા પરમાણુ દળવાળા કરતાં વધારે દળવાળાને પહેલાં ગોઠવવું પડ્યું અને એના કારણ કે એક એના ગુણધર્મો સમાન હતા. પછી એને શું કર્યું? અમુક તત્વોની આગાહી કરી, ખાલી સ્થાન રાખ્યા કે અહીંયા હજી આ તત્વ આના જેવા ગુણધર્મો ધરાવતું તત્વ મળશે. બોરોન જેવા ગુણધર્મો ધરાવતું તત્વ એક મળ્યું પાછળથી, કે બોરોન જેવું તો કે સ્કેન્ડિયમ મળ્યું, એલ્યુમિનિયમ નીચે આવતું હતું ગેલિયમ બરાબર, એ ગેલિયમ પાછળથી મળ્યું. સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મિનિયમ એ તત્વોની આગાહી કરી હતી, એના ગુણધર્મોની આગાહી કરી હતી અને એ ગુણધર્મો પાછળથી સાચા પડ્યા અને નામ એને પહેલાંથી આપી દીધું કે ભાઈ એલ્યુમિનિયમ નીચે હતું એને એકા એલ્યુમિનિયમ બરાબર, પછી સિલિકોનની નીચે હતું એનું નામ એકા, એકા શબ્દ એકા પૂર્વક લગાડ્યું, બોરોનની નીચે હતું એને એકા બોરોન, એકા બોરોન એટલે સ્કેન્ડિયમ, એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ, એકા સિલિકોન એટલે જર્મિનિયમ. આમ છતાં આની થોડીક મર્યાદાઓ હતી. આના ફાયદા એ હતા કે અમુક તત્વોના પરમાણુ ભાર એમાં ભૂલો સુધારી શકાય, વધુ વ્યવસ્થિત રીતે ગોઠવી શકાયા. આખે આખો સમૂહ એના પછી જ શોધાયો, નિષ્ક્રિય વાયુ સમૂહ નિયોન, હિલિયમ, નિયોન, આર્ગોન, કિટોન, જળન, છતાં આમાં કોઈ એના જે કોષ્ટકમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડી નથી. એની મર્યાદાઓ, મર્યાદાઓમાં હાઇડ્રોજનનું સ્થાન, કારણ કે હાઇડ્રોજનના ગુણધર્મો આલ્કલી જેવા છે તો હાઇડ્રોજન આલ્કલી રીતે વર્તે છે અને હેલોજન રીતે વર્તે છે. હાઇડ્રોજન આલ્કલી રીતે કહીએ HCl, ક્લોરિનને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપી દે એટલે ક્લોરિનની બાજુની કક્ષામાં 17 ઇલેક્ટ્રોન થઈ જાય, હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવી દે. એ સોડિયમ જે રીતે બનાવે છે રીતે HCl બનાવો, કે HCl H2O અને Na2O, H2S અને Na2S એટલે આલ્કલી રીતે વર્તે છે હાઇડ્રોજન, એટલે એને આલ્કલીના જૂથમાં મૂક્યું છે. પણ તમે જુઓ કે હેલોજન તત્વો છે ક્લોરિન તો એનું Cl2 થાય, આયોડિન તો I2 થાય, તો એ રીતે હાઇડ્રોજનમાં H2 થાય છે, સહસંયોજક બંધ, ક્લોરિનમાં સહસંયોજક બંધ Cl2 બને તો હાઇડ્રોજનમાં H2 બને છે. તો હાઇડ્રોજનનું સ્થાન ક્યાં હતું એ નક્કી કરી શકાયું નથી. બીજું એક એની મર્યાદા હતી સમસ્થાનિકો, સમસ્થાનિકોમાં પરમાણુ દળ જુદા જુદા હોય
તો આને કીધું જો પરમાવિધાર જુદા જુદા હોય તો એને જુદી જુદી જગ્યાએ મૂકવો જોઈએ, અને જુદી જુદી જગ્યાએ મૂકીએ તો એના ગુણધર્મોમાં સમાનતા જોવા મળે નહીં. આ એની મર્યાદા હતી અને ત્યાર પછી આધુનિક કાળ કોષ્ટક શોધવામાં આવ્યું.